દરમિયાન ઉત્તર ભારતમાં વરસાદે તબાહી મચાવી છે તેની વાત કરીએ. હિમાચલ પ્રદેશમાં હાલમાં વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ વરસાદી સંકટના વાદળો હજુ પણ અહીં ઘેરાયેલા છે. અત્યાર સુધીમાં હિમાચલમાં પૂરમાં કાંગડામાં એક વ્યક્તિ અને કુલ્લુમાં એક યુવતી તણાઈ ગઈ. કુલ્લુમાં હાઈ એલર્ટ છે. મંડીમાં આજે પણ ધુમ્મસ ભરેલું અને થોડું ઝાકળયુક્ત વાતાવરણ સવારથી જ દેખાઈ રહ્યું છે. ભારે વરસાદ પછી હિમાચલના અનેક નદી નાળામાં પાણીની સપાટી વધી છે. વ્યાસ નદી ભયજનક સપાટી પર વહી રહી છે. પર્યટન સ્થળ લાહોલ સ્પીતિમાં 150 પ્રવાસીઓ ફસાઈ ગયા છે. અનેક ડેમ પણ છલકાઈ ગયા છે. પહાડી વિસ્તારમાં અનેક નાની મોટી ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે, જેને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો છે. તંત્રએ રસ્તા પર પડેલા પથ્થરોને હટાવવાની કામગીરી શરૂ કરી છે. તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે પાણીનો તેજ પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. અહીં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. વરસાદ રોકાયો છે, પરંતુ અહીં સંકટ યથાવત છે. કુલ્લુમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભૂસ્ખલનને કારણે પારાવાર નુકસાન થયું છે, માલ મિલકતને નુકસાન થયું છે. અનેક નદી નાળા ભયજનક સપાટી પર વહી રહ્યા છે. સાથે જ જે પરિસ્થિતિ છે તેને લઈને રસ્તા પર ટ્રાફિક જામ થયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે ભૂસ્ખલનને કારણે અનેક રસ્તા પર કાટમાળ અને પથ્થરના ઢગલા જોવા મળી રહ્યા છે.